નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સ્પેશિયલ રિપોર્ટ અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, જે રીતના હવે આંશિક છૂટછાટોમાં વધારો કરવામાં આવ્યો છે આજે એટલે કે 26 જૂનથી, જ્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાત્રિ કર્ફ્યુનો પણ 18 શહેરોમાં સમય જે છે તે ઘટાડવામાં આવ્યો છે। રાતના 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો સમય રાખવામાં આવ્યો છે। સાથે આંશિક છૂટછાટોમાં પણ જે રીતના વધારો કરવામાં આવ્યો છે, વેપારીઓને પણ જે રીતના રાતના 9 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે। લગ્નમાં 100 લોકો અને સામાજિક અને રાજકીય પ્રસંગમાં 200 લોકોને મંજૂરી મળી છે। અંતિમ ક્રિયામાં 40 લોકોને છૂટ મળી છે, તો બગીચા પણ રાતના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે। સાથે સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ, ઓડિટોરિયમ પણ 50%ની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે। તો છૂટછાટ તો મળી છે, પણ હજી કોરોના ગયો નથી, તો આપણે એ ખાસ વસ્તુ જે છે તે ભૂલવી ના જોઈએ। કોરોના હજી ગયો નથી, ભલે કોરોનાના કેસ સાવ ઓછા થઈ રહ્યા છે, પણ કોરોના હજી પણ દેશમાં છે। કોરોના ગાઈડલાઇનનું પાલન હજી પણ કરવું ખૂબ જ ફરજિયાત રહેશે। ત્રીજી લહેર પણ જે રીતના આવવાની આશંકાઓ સેવાઈ રહી છે, તો ત્રીજી લહેર જ્યારે આવવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આપણે કેટલા તૈયાર છે, તો એક મોટો પ્રશ્ન સામે આવે છે। માત્ર કેસ ઘટ્યા છે, પણ જ્યારે છૂટછાટોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે છૂટછાટોમાં કેટલું ધ્યાન રાખવું જરૂરી છે તે પણ એક મોટો સવાલ છે। તો સાથે આપણે અલગ અલગ મહાનગરોમાં જાણીએ કે લોકો શું કહી રહ્યા છે, કેવી રીતના તેમના દ્વારા પ્રતિસાદ આ છૂટછાટોને લઈને અપાઈ રહ્યો છે। વડોદરાથી સંવાદદાતા મહેન્દ્ર પરદેશી જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ। જે મહેન્દ્ર, જે રીતના આંશિક છૂટછાટોમાં વધારો કરવામાં આવ્યો છે, છૂટછાટને લઈને કેટલા તૈયાર છીએ આપણે જણાવશો? તે થર્ડ વેવની આશંકા વ્યક્ત થઈ રહી છે અને થર્ડ વેવ જે સેકન્ડ વેવથી ઘણી ગંભીર હશે અને સેકન્ડ વેવમાં જે રીતે આપણી જે વ્યવસ્થાઓ છે તે ટૂંકી સાબિત થઈ હતી। બેડ ખૂટી ગયા હતા, ઓક્સિજન ખૂટી ગયું હતું અને સાથે સાથે જે ચિતાઓ પણ ખૂટી ગઈ હતી અને તે સ્થિતિથી વધુ ખરાબ સ્થિતિ થર્ડ વેવમાં નિર્માણ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે। તેવા સમયે જે રીતે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક થર્ડ વેવને આમંત્રિત આપતી સાબિત થઈ શકે છે। જે રીતે છૂટછાટ અપાઈ રહી છે તો તેની બીજી તરફ લોકોમાં જાગૃતતાનો અભાવ છે અને તે જાગૃતતાના અભાવને લઈને લોકો થર્ડ વેવને આમંત્રણ આપી રહ્યા છે। ત્યારે વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે, જે રીતે વડોદરાની વાત કરીએ તો વડોદરા બજારમાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા છે, માસ્ક ભૂલ્યા છે, સેનિટાઈઝરની બોટલ સાથે રાખવાનું ભૂલ્યા છે। ત્યારે વડોદરાએ પણ ઘણું એવું સેકન્ડ વેવમાં ભોગવી ચૂક્યું છે। ત્યારે થર્ડ વેવની આશંકા વચ્ચે વડોદરામાં ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા સમયે જે રીતે સરકારે છૂટછાટ આપી છે તે ક્યાંક ને ક્યાંક જે થર્ડ વેવને આમંત્રણ આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। વાત કરીશું વડોદરાના સામાજિક કાર્યકર્તાઓ સાથે, તેમનું શું કહેવું છે। અતુલભાઈ, શું કહેશો, જે રીતે સરકાર છૂટછાટ આપી રહી છે, થર્ડ વેવની આશંકા વ્યક્ત થઈ રહી છે, આને કઈ દ્રષ્ટિએ તમે જોઈ રહ્યા છો? જે રીતે કોરોના સંક્રમણ વાયરસ ફેલાયું, પ્રથમ વેવ આવ્યો અને બીજા વેવમાં જોઈ શકાય કે જે રીતના સ્મશાનોમાં મૃતદેહોની ભીડ જામી હતી, લાઈનો લાગી હતી, અનેક નવા સ્મશાનો ઊભા કરવા પડ્યા હતા। સાથે તે સમયનો એવો વાતાવરણ હતું કે એક એક ઘરમાંથી, એક એક પરિવારમાંથી, આ કુટુંબમાંથી લોકો મૃત્યુ પામી રહ્યા હતા। કોરોનાની બીજી વેવમાં જ જો આટલી બધી મૃત્યુ થયા હોય, સાથે લોકો ગભરાઈ ગયા હોય અને ત્યારબાદ સરકાર દ્વારા રસીકરણ કેન્દ્રો ચાલુ કર્યા, પરંતુ હજુ રસીકરણ કેન્દ્રોમાં બી લોકોને વ્યવસ્થિત રસી નથી મળી રહી। સાથે ડેલ્ટા વેરિયસ નામનો એક બીજો ચેપી રોગ પણ આવી રહ્યો છે અને ગુજરાતની અંદર કંઈક 2 કેસ આવ્યા છે, એમાં બી વડોદરામાં પણ કેસ છે એવું કહેવાય છે। આ પણ ચેપી રોગ છે। ત્યારે જે રીતની સરકાર છૂટછાટ આપી રહી છે બહુ જ ગંભીર બાબત છે અને સરકારની છૂટછાટના લીધે પોલીસ તંત્ર પણ હવે એક્શનમાં નથી આવ્યું, કેમ કે પહેલાં તો પોલીસ તંત્ર માસ્ક ન પહેર્યો તો દંડ લેવા આવી પડતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પણ હવે નિષ્ક્રિય થઈ ગયું છે। સાથે જે તે નગરપાલિકા હતી, એ નગરપાલિકા દ્વારા પણ દંડ ઉઘરાવવામાં આવતો હતો, પરંતુ હમણાં કોઈ જગ્યાએ કશું જ કાર્યવાહી થતી નથી। કોઈ જગ્યાએ માઇક દ્વારા, સિસ્ટમ દ્વારા લોકોને જાણકારી આપવામાં નથી આવતી, જેના કારણે જોઈ શકો વડોદરા શહેરની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ દેખાય છે। સાથે સાથે લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે, માસ્કને નીચે રાખી મૂકે છે, કોઈ જાતની લોકોને બીક નથી રહી અને જે રીતની છૂટછાટ સરકાર આવી લે છે, જનતાને એવું લાગી રહ્યું છે કે હવે કંઈ નહીં થાય। પરંતુ જે રીતે વિદેશોમાં થર્ડ વેવ આવી છે એ તે ગુજરાતમાં, ભારતમાં પણ થર્ડ વેવ આવશે। ત્યારે જે બીજા વેવમાં જે રીતે મૃતદેહોની લાઈનો લાગતી હતી, અહીંયા લાઈનોને થપ્પા લાગશે એવું લાગી રહ્યું છે। સરકારે વિચારવું જોઈએ કે જે રીતે છૂટછાટ આપે છે એ રીતે જ પોલીસનો પણ વ્યવહાર રહ્યો છે કે છૂટછાટ આપી તો પોલીસ તંત્રને પણ સજા કરવું જોઈએ, નગરપાલિકા, મહાનગરપાલિકા સજા કરવી જોઈએ અને ગલીએ, ખૂંચે, નાકે તમામ જગ્યાએ એમના માઇક દ્વારા પ્રચાર પ્રસાર કરવો જોઈએ। જો પ્રચાર પ્રસાર નહીં કરે તો ત્રીજી વેવમાં, બીજી વેવમાં જે રીતનું હતું, ત્રીજી વેવમાં થોક બંધ લોકોના મૃત્યુ થશે। જે રીતે ફર્સ્ટ વેવ પૂરો થયો સેકન્ડ વેવ આવ્યો એના માટે ક્યાંક ને ક્યાંક મેળાવડાઓ જવાબદાર હતા, ઇલેક્શનમાં ટોળા થયા હતા, કેટલીક ધાર્મિક કાર્યક્રમો લોકો ટોળા થયા હતા, એ જ પરિસ્થિતિ ફરી નિર્માણ થાય તેવું લાગી રહ્યું છે. શું કહેશો? જેવી રીતે સરકારે હમણાં નવી કે લગ્નમાં પણ 100 જણની મર્યાદા આપી છે, સ્મશાનમાં 40 જણની મર્યાદા આપી છે, પરંતુ આ મર્યાદાથી લઈને લોકો ઉપરવટમાં જઈ રહ્યા છે. આના કરતાં વધારે લોકો ભેગા થઈ રહ્યા છે. હાલમાં કોઈ પણ સિટીના જે પણ દ્રશ્યો જોશો તો અચંબા ભર્યા દ્રશ્યો છે, કારણ કે ત્યાં ટોળામાં જૂથમાં લોકો હવે ફરતા થઈ ગયા છે. દુકાનોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રહ્યું, લારી ગલ્લા પર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રહ્યું. એટલે જે રીતના બીજી વેવ થઈ હતી એના કરતાં ત્રીજી ભયાનક રહેશે. સરકારે તમામ મુદ્દાને ધ્યાનમાં રાખવા પડશે. ફક્ત કલાકની છૂટછાટ આપીને છટકી જવાનું નહીં રહે. જો એક કલાકની આવી રીતે છૂટછાટ આપ્યા કરશે તો જે રીતે નવા રોગો પ્રસરી રહ્યા છે અને કોરોનાની જો ત્રીજી વેવ આવી જશે તો કહી શકાય કે ભારતમાં, ગુજરાતમાં થોક બંધ લોકોના મૃત્યુ થશે. અમારા સરકારને વિનંતી છે, છૂટછાટ આપો, પણ સાથે પણ જે રીતનો પોલીસને કામગીરી આપી છે, કોર્પોરેશનને કામગીરી, એ કામગીરીમાં પણ લોકોને સજાગ કરે, પ્રચાર પ્રસાર કરે, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, માસ્ક પહેરે અને નિયમો નેવે ના મૂકે તેવી સરકારે પહેલ કરવી પડશે. ચોક્કસપણે સરકાર છૂટછાટ આપે, પરંતુ સાથે સાથે જે નિયમો છે તે નિયમોનું પાલન પણ થાય તે પણ જે કડક સૂચના આપવામાં આવી જોઈએ. શું કહેશો? જે રીતે સરકાર દ્વારા છૂટછાટ અપાઈ રહી છે, ક્યાંક ને ક્યાંક સરકાર એવું સાબિત કરવા માંગે છે કે ભૂતકાળમાં સરકારની કેટલીક ભૂલોના કારણે સેકન્ડ વેવ આવી હતી, આ વખત પબ્લિક એવી ભૂલ કરે એવું તો સરકાર ઈચ્છે એવું નહીં લાગી રહ્યું. આ વખત ક્યાંક ને ક્યાંક સરકારની કામગીરી છે એ ક્યાંક ને ક્યાંક અભ્યાસ વિહોણી લાગે છે. સેકન્ડ વેવ આપણા ત્યાં જ્યારે આવ્યો ત્યારે સરકારે કેટલીક જગ્યાએ સરકારની ખામીઓ રહી, એ તે વખતે ખામીઓ સુધારવાની હતી. ક્યાંક ને ક્યાંક લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં ક્યાંક ને ક્યાંક મેળાવડાઓ થયા, ક્યાંક ને ક્યાંક ધાર્મિક યાત્રાઓ કે આ તે બધી પરિસ્થિતિઓ ભેગી થઈ. પબ્લિક અને સરકાર બંને મળીને જે સેકન્ડ વેવને અંજામ આપ્યો અને એનું જે ભોગવવું પડ્યું લોકોને, કેમ કે સરકાર અને લોકોએ જ આનું નિષ્કાળજીનું પરિણામ ભોગવવું પડતું હોય છે. ક્યાંક ને ક્યાંક કોરોના મહામારીમાં સરકારે રસી આવ્યા પછી લોકોને એક લાગતું હતું કે રસી લઈ હાશકારો થશે અને હવે આપણે કોરોના પર કાબૂ મેળવી લઈશું, પણ ક્યાંક ને ક્યાંક રસીકરણની કામગીરી પણ જે શંકાસ્પદ રીતે ચાલી રહી છે. સરકારે પહેલાં 26 દિવસે, પછી કંઈક 48 દિવસ કર્યા, પછી 60 દિવસ કર્યા, હવે 84 દિવસે બીજો ડોઝ. તમે એક બાજુ ફોરેન જનારાને 28 દિવસે એક ડોઝ આપી દો છો, બીજો ડોઝ તરત જ, પછી સામાન્ય લોકોને 84 દિવસે કેમ? એટલે ક્યાંક ને ક્યાંક સરકાર પાસે રસીનો જથ્થો નથી એ વાત સ્પષ્ટ દેખાઈ રહી છે. સરકાર જે દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી બાજુ લોકોની જે મહાનિષ્કાળજી જેને કહી શકાય, કે બજારોમાં તમે જુઓ તો સોશિયલ ડિસ્ટન્સિંગનો કોઈ એ દેખાતો નથી. પહેલાં કુંડાળા કે ચગડો દોરવામાં, ચોરસ દોરવામાં આવતા હતા અને લોકોને દૂર ઊભા રાખવામાં આવતા હતા, પણ હવે તમે મોલ હોય કે બજારો હોય કે શાક માર્કેટ હોય, ક્યાંય પણ આ પ્રકારનું દેખાતું તો નથી. સુપર સ્પ્રેડર જેમનું અત્યારે સરકારે રસીકરણ ચાલુ કર્યું છે, જે સૌથી પહેલાં કરવાનું હતું, એ હમણાં મોડા જાગ્યા છે, પણ સારું છે એ જાગ્યા છે, પણ એ લોકોનું પણ વેક્સિનેશન થવું જોઈએ, કારણ કે એ લોકો સૌથી વધારે લોકોના સંપર્કમાં આવતા હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં ફરતા હોય છે, એ કોઈ એક વિસ્તારમાં નક્કી નથી હોતું. એટલે આ લોકોના રસીકરણ પાછળ અને સામાન્ય લોકોનું રસીકરણ. બીજી બાજુ જે દવાખાનાઓની સુવિધા, કે જો હવે થર્ડ વેવ ન કરે નારાયણ આવે તો એ થર્ડ વેવમાં સરકાર પાસે શું તૈયારીઓ છે? કેમ કે જે પ્રકારે ઓક્સિજનની અછત સર્જાઈ, દવાઓની અછત સર્જાઈ, બીજી બાજુ ઇન્જેક્શનોની અછત, સ્મશાનો, એમ્બ્યુલન્સ, આ બધી વ્યવસ્થાઓ સરકાર પાસે એક બીજા વેવમાંથી એ લોકોએ શિખામણ લેવી જોઈતી હતી અને એની તૈયારીઓમાં લાગી જવું જોઈતું. હજી પણ આજની સ્થિતિએ જો આવી ગંભીર પરિસ્થિતિ સર્જાય તો સરકાર ઊંઘતી ઝડપાઈ જાય એ 100% છે. સરકારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર, કલેક્ટર કે રાજ્ય સરકાર, આ ત્રણેય મળીને ક્યાંક ને ક્યાંક કોર્ડિનેશન કરવું પડશે, લોકો સાથે સંવાદમાં રહેવું પડશે. ખાલી જાહેરાતો, પેપરમાં જાહેરાત આપી દેવાની, ફેસબુક, ટ્વિટર પર જાહેરાતો, સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર કરીને નહીં ચાલે, લોકોને ઘરે ઘરે જઈને સમજાવવું પડશે. બીજી બાજુ ચોમાસું આવે છે, ચોમાસામાં થર્ડ વેવ આવે તો પડતા પર પાટા જેવી સ્થિતિ થાય, કેમ કે કમળો, મેલેરિયા, ડેન્ગ્યુ બધા જ રોગો આ સિઝનમાં થતા હોય. આવી પરિસ્થિતિ સર્જાય તો ક્યાંક ને ક્યાંક આ બીજા રોગોના દર્દીઓને સારવાર ન મળે અને કોરોનાના કારણે બીજા રોગોના દર્દીઓના પણ મૃત્યુ થઈ શકે એવી પરિસ્થિતિ સર્જાય. એટલે એમના માટે પણ અલગથી વ્યવસ્થા સરકારે બનાવી રાખવી પડે કે અમુક એક દવાખાના અનામત રાખવા જોઈએ. આવી બધી વ્યવસ્થાઓ કરીને, જનતા સાથે કોર્ડિનેશન કરીને સરકારે જે રસીકરણમાં ખામીઓ છે એ ખામીઓ દૂર કરે. સરકાર તાત્કાલિક રસીનું ખરીદી કરે અને લોકોને રસી આપીને વહેલામાં વહેલી તકે આ પરિસ્થિતિ પર કાબૂ મેળવે એવું અમે ઈચ્છીએ છીએ. ચોક્કસપણે સરકાર જે રીતે જાહેરાત કરી રહી છે, સરકારની જે જાહેરાત છે તે જાહેરાત જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અભ્યાસનો અભાવ દેખાઈ રહ્યો છે. સરકાર કદાચ વિચારતો હોય કે લોકોને રોજગાર મળી રહે તેના માટે છૂટછાટ આપવાની વાત કરી રહી છે, પરંતુ સાથે સાથે વાત કરીએ કે થર્ડ વેવની એક આશંકાઓ છે અને ચોમાસાની ઋતુ છે ત્યારે કોરોનાની સાથે અન્ય રોગ પણ આવી શકે છે, ત્યારે સરકારે છૂટછાટ આપતા પહેલા વિચારવાની જરૂર છે. જે સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હવે જે રીતના વડોદરાવાસીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બિલકુલથી સરકાર દ્વારા જે યોગ્ય અભ્યાસ કરવામાં આવવો જોઈએ, જે કોરોનાની પરિસ્થિતિ ઉપર તે નથી કરવામાં આવ્યો, બીજી લહેરથી જે રીતના સરકારની ભૂલ સામે આવી, સરકાર દ્વારા જે ભૂલો કરવામાં આવી છે, ત્રીજી લહેરમાં પબ્લિક આવી ભૂલો ના કરે તે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો આવી ભૂલ થશે તો ત્રીજી લહેર જરૂરથી આવશે, ત્રીજી લહેર આવીને વધુ ઘાતક બનશે. તો જે રીતના હવે 26મી જૂનથી એટલે કે આજથી જે છૂટછાટોમાં વધારો કરવામાં આવ્યો છે, રાત્રિ કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે વડોદરાવાસીઓ પાસેથી જાણીએ, હવે અમદાવાદવાસીઓ પાસેથી જાણીએ શું કહી રહ્યા છે અમદાવાદીઓ. સંવાદદાતા મહિદીપસિંહ રાઠોડ દ્વારા ખાસ અહેવાલ રજૂ કરવામાં આવી રહ્યો છે, સીધા જોઈએ. આ છૂટછાટને લઈને કેટલા તૈયાર છે અમદાવાદીઓ તે જાણીશું. જે રીતના આજથી રાજ્યમાં આંશિક છૂટછાટોમાં વધારો કરવામાં આવ્યો છે, લગ્નમાં પણ 100 લોકો, સામાજિક અને રાજકીય પ્રસંગમાં 200 લોકોને છૂટ આપવામાં આવી છે. તો આનાથી કોરોના સંક્રમણ પણ વધુ ફેલાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અંતિમ ક્રિયામાં 40 લોકોને છૂટ આપવામાં આવી છે, સાથે બાગ બગીચાઓને રાતના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે. સિનેમાઘર, મલ્ટીપ્લેક્સ, ઓડિટોરિયમ પર 50%ની ક્ષમતા સાથે ખોલી શકાશે. જે રીતના હવે ધંધા રોજગાર પટરીએ ચડી રહ્યા છે, પણ જો લોકો આવી જ રીતના બેદરકારી દાખવતા રહેશે તો આ જે બીજી લહેર હળવી થઈ છે તેના બાદ હવે ત્રીજી લહેર આવવાની આશંકા જે સેવાઈ રહી છે તે ખૂબ જ જલ્દીથી આવી શકશે, કારણ કે જ્યારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પણ પગપેસારો ગુજરાતમાં થવા જઈ રહ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પણ પગપેસારો થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ છૂટછાટો કેટલી યોગ્ય રહેશે. અમદાવાદથી સંવાદદાતા મહિદીપસિંહ રાઠોડ દ્વારા જાણવામાં આવ્યું છે કે છૂટછાટ વેપારીઓની પરિસ્થિતિ શું છે, આપણે તેમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે તમારું? મારું નામ હિતેન્દ્ર મોદી છે, મારી કાળોપુ ચોખા બજાર લાઠમાં દુકાન છે. તો અનલોક કરવાથી સમાજ દરેક વર્ગને ખૂબ જ રાહત થઈ છે, કે મજૂર વર્ગથી મારીને દરેક વેપારી વર્ગ, દલાલ વર્ગ, બધા વર્ગને ખૂબ જ રાહત થઈ છે. સામાન્ય પ્રજાજનોને પણ ખૂબ જ લાભ થયો છે એનાથી, અને અનલોકમાં તો ખૂબ જ તકલીફ હતી, બધા ખૂબ જ મુશ્કેલીમાં હતા. આ અનલોક થવાથી ઘણું બધું રાહત થઈ ગઈ છે, અને સમાજ દરેક વર્ગને કંઈક રોજીરોટી મળે છે, પોતાના કામ ધંધા ચાલુ થયા છે, તો માનસિક રીતે બી ખૂબ જ રાહત અનુભવી થાય છે. શું કહેશો તમે? હું પાંચકુવા કાપડ માધ્યમ પ્રેસિડેન્ટ કિરીટ પટેલ. છેલ્લા 1.5 વર્ષથી જે આપણા વૈશ્વિક મહામારીએ જે ભરડો લીધો હતો એને લઈને પહેલાં લોકડાઉન, પછી અનલોક અને પછી બીજી લહેરની અંદર જે રીતે વૈશ્વિક મહામારીએ પોતાનું રૂપ દેખાડ્યું એના લઈને ખરેખર સરકાર અને પ્રજાજન ખૂબ જ ત્રાસી ગયા હતા, પરંતુ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ અને સરકારના ખૂબ જ પ્રયત્નો થવાથી આજે કોરોનાની મહામારીને ખૂબ જ આપણે નાથી શક્યા છીએ, અને એને લઈને આજે સરકારે ધીમે ધીમે અનલોક જાહેર કરી અને જે રીતની આપણી છૂટછાટો આપવા પ્રયત્ન કર્યો છે એ ખૂબ જ આવકારદાયક છે. કારણ કે શરૂઆતમાં 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી, પછી 7 વાગ્યા સુધી ખુલ્લી, પરંતુ ગઈકાલે આપણા લોકલાડીના મુખ્યમંત્રી રૂપાણી સાહેબે જે છૂટછાટ આપી છે અને રાતના 9 વાગ્યા સુધી સમગ્ર ધંધા રોજગાર ચાલુ રહેશે, અને હોટલ રેસ્ટોરન્ટો પણ રાતના 10 વાગ્યા સુધી પોતાના ત્યાં લોકોને બોલાવી શકશે, અને રાતના 12 વાગ્યા સુધી ટેક અવેની જે ફેસિલિટી કરવામાં આવી છે એને લઈને ખૂબ જ ખરેખર ઇકોનોમી ખૂબ જ રિવાઇવલ થશે. અને જે રીતે પ્રજાજનોને માર પડ્યો છે, જે રીતે વેપારીઓ ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે, એમાંથી બહાર આવશે, અને ધીરે ધીરે ગુજરાતની, સમગ્ર દેશની આપણી અર્થતંત્ર પાટા ઉપર ચડી જશે. શું નામ છે તમારું? સરકારે છૂટછાટ શું કહેશો? હું મિતેશ પટેલ, શ્રી પાંચકુવા કાપડ મહાજન વાઇસ પ્રેસિડેન્ટ. અમારા પાંચકુવા કાપડ મહાજન તરફથી અમે આ જ્યારે બી કોરોના આવ્યો અને રસીકરણ થયું એ બધી અમે પૂરી સગવડ અને પૂરી એ રાખી, તકેદારી રાખી અને વેપાર ધંધા ચાલુ રાખ્યા. એ સિવાય બીજી લહેર આવી ત્યારે ખૂબ જ તકલીફ પડી, લોકડાઉન આવ્યું, વેપારીઓને તકલીફ પડી, પણ હવે જેમ જેમ સરકારે સારી રીતે પગલાં લીધા અને પબ્લિક પણ જાગૃત થઈ, અને આ વખતે એટલી બેદરકારી રાખી નથી, અને પબ્લિક જાગૃત થઈ અને પબ્લિકે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક બધું પહેરી અને જે સરકારને સહકાર આપ્યો, અને સરકારે પણ એ પ્રમાણે लॉकडाउन वाराफरती खोली अने आजे बधाना रोजगार धंधा व्यवस्थित चाल्या ए प्रमाणे एमने पगलां लीधा ए बदल सरकारश्रीनो आभार मानीए छे। आगळ पण आपना निर्माण टीवीना माध्यमथी कहेवा मागीश के आगळ पण सरकार धीरे रही अने जो बधुं सारूं होय तो संपूर्ण लॉकडाउन खोली नाखे जेथी अमारा बधाना रोजगार धंधा व्यवस्थित चाले अने आपणी इकोनॉमी सर्वाइव थाय अने व्यवस्थित चाले। शुं कहो तमे जे लॉकडाउन प्रमाणे जे आंशिक छूटाटो मळी? मारू नाम हिमांशु शाह है। अमे एक जनरल स्टोर चलाई रहा छे अने हवे जे गवर्नमेंट अत्यारे जे आपणी सेकंड कोरोना लहर हवे जे पतवाने आरे आवीने ऊभी रही है और गवर्नमेंट जे रीते छूटछाट आपी रही है खूबज आवकारदायक है और जो धीमे धीमे आ रीते जो गवर्नमेंट पगला भरसे धीमे धीमे तो मने एवुं लागे छे कि आपणे हवे बहुत टूंक समय में हवे बधुं आ कोरोनानी एमांथी मुक्त थई जईशुं और धीमे धीमे बधाना धंधा रोजगार फरीथी जे रीते जूना हता ए रीते चालू थई जाय एवी आशा राखीए छीए और गवर्नमेंट जे रीते पगला भरी रही है खरेखर आवकारदायक है। बेन शुं नाम छे तमारुं? शुं कहेशो सरकारे जे आंशिक छूटछाट आपी? मारुं नाम पूर्वा सरैया छे। सरकार ने जो अभी स्टेप्स लिए हैं वो बहुत तारीफ़ के लायक है क्योंकि जो सेकेंड वेव आई थी और एक पेंडेमिक है उसमें एक स्टेप्स लेने अपने आप में एक चैलेंजिंग होते हैं और हम अपेक्षा करते हैं क्योंकि इकोनॉमी तो देखिए सब हमेशा ही उसका साइकिल चलता है स्लो डाउन का और इसका और पेंडेमिक है इस हिसाब से चल रहा है धीरे धीरे वो भी लाइन पर आएगा इस हिसाब से मुझे बराबर लगता है। तो चौक्स सरकारे जे प्रमाणे छूटछाट आपी है परंतु एक नागरिक तरीके आपणे पण सतर्क रहेवानी जरूर है। कोरोना हजू आपणी वच्चेथी गयो नथी, कोरोना आपणी साथे ज छे तो सरकारनी तमाम गाइडलाइननुं आपणे पालन करवुं जोईए अने जेम बने एम कोरोनानो जे सोशल डिस्टन्स है, मास्क है, सेनेटाइजिंगनो उपयोग करवो जोईए। तो जे रीतना मळी रही है आंशिक छूटछाटमां वधारो थई रह्यो छे अमदावादीओ पासेथी जाणवानो प्रयास कर्यो। अमदावादना वेपारीओ खूब ज खुश छे आ निर्णयथी। वेपारीओ आ निर्णयने आवकारी रह्या छे। राज्य सरकारना निर्णयथी तेओ खूब ज खुश देखाई रह्या छे कि हवे धीरे धीरे ज्यारे तेमना धंधा रोजगार जे छे ते पटरीए आवी जशे अने अर्थतंत्र जे नबळुं पड़ी गयुं हतुं ते धीरे धीरे मजबूत थवाने आगळ जशे। पण छूटछाट तो चलो आपवामां आवी छे, बधुं खोलवामां आवी रह्युं छे, आर्थिक रीते लोकोने जे मार पडतो हतो तेमां कदाच घटाडो थशे पण जो आ छूटछाटोना कारणे लोको बेदरकारी दाखवशे तो ત્રીજી લહેર જે આવવાની છે, જે આવવાની આશંકા સેવાઈ રહી છે તે જે અનુમાન જે સમયનું લગાવાઈ રહ્યું છે તે સમય કરતાં વહેલી પણ આવી શકે છે। જ્યારે રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તંત્ર અને સરકાર હવે ત્રીજી લહેર માટે સજ્જ છે પણ શું આપણે તૈયાર છીએ? શું આપણે ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયાર છીએ? કારણ કે જે રીતના વેક્સિનેશનની ગતિ 21 જૂનથી શરૂ થઈ છે જે ધીરે ધીરે જે લાખોમાં લોકોને વેક્સિનેશન અપાઈ રહ્યું છે પણ 21 જૂન બાદ ધીરે ધીરે ઘટાડો પણ થઈ રહ્યો છે વેક્સિનેશન गति में। तो वेक्सिनेशन प्रक्रिया ने साथ त्रीजी लहर आवानी आशंका बने जे स्थिति सर्जाई रही है जो त्रीजी लहर अनुमान जो समय लगावाई रह्यो छे जल्दी आवशे तो शू आपणे तैयार छे तेनो सामनो करवा माटे? बेदरकारी दाखववाथी त्रीजी लहर जरूरथी आवशे अने एमां जे डेल्टा प्लस वेरियंट पण आवी रह्यो छे गुजरातमां पण लोको कही रह्या छे के तेनी एंट्री थई रही है। डेल्टा प्लस वेरियंट खतरनाक साबित थशे के केम ते तो आगामी समय बतावशे। निष्णांतो द्वारा जेना पर रिसर्च करवामां आवी रही है पण जे रीतना छूटछाटो आपवामां आवी रही छे आजथी जे छूटछाटोमां वधारो करवामां आवी रह्यो छे। राज्यना 18 शहेरोमां रात्रि कर्फ्यूनो समय घटाडीने रातना 10 થી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે। સાથે લગ્નમાં 100 લોકો, સામાજિક અને રાજકીય પ્રસંગમાં 200 લોકોની મંજૂરી આપી છે। જે હોટેલ રેસ્ટોરન્ટ છે તે પણ 10 વાગ્યા સુધી ખુલ્લા મૂકવામાં આવશે। સાથે 12 વાગ્યા સુધી ડિલિવરી ટેક અવે પણ ડિલિવરી જે હોમ ડિલિવરી છે તેને પણ 12 વાગ્યા સુધી પરવાનગી આપી છે। સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ, ઓડિટોરિયમ 50%ની ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે। तो अर्थतंत्र तो पटरीए चढ़ी रह्युं छे। आर्थिक रीते जे लोकोने मार पड़ी रह्यो हतो ते मार पण हवे धीरे धीरे घटी रह्यो छे पण शुं आवी ज रीतना हाल जे रीतना परिस्थिति सर्जाई रही है लोको मास्क वगर फरी रह्या छे, सेनेटाइजर पण नथी वापरी रह्या, सोशल डिस्टन्समां धजागरा उड़ावी रह्या छे तो आवी ज रीतना जो बेदरकारी दाखववामां आवशे तो त्रीजी लहर पण खूब ज जल्दीथी आवशे। त्रीजी लहरना भणकारा वच्चे आपणे छूटछाटो अंगे केटला तैयार छीए एक मोटो प्रश्न आपणे खुदने पूछवो जोईए कारण के केस मात्र घट्या छे, कोरोना हजी देशमांथी नथी गयो। कोरोना संपूर्ण रीते जारे त्यारे जशे जारे समग्र राज्य में समग्र देश में हर्ड इम्यूनिटी डेवलप थशे जे मात्र ने मात्र वेक्सिनेशन थी थाय एम छे। तेनी प्रक्रिया हजी एटली पण झड़पी नथी कि आपणे बेदरकारी दाखवी शकीए, मास्क वगर फरी शकीए। डॉक्टर्स पण एवी रीतना कही रह्या छे, निष्णांतो पण कही रह्या छे कि हजी पण मास्क પહેરવું એટલું જ ફરજિયાત છે। तमाम लोग जेमणे वेक्सिन पण लई लीधी छे, वेक्सिनना 2 डोज पण लई लीधा छे, तेमणे पण मास्क पहेरवुं हजी एटलुं ज फरजियात छे, कारण के त्रीजी लहेर बीजी लहेर करता जो घातक साबित थई तो जे वेक्सिनेटेड लोग पण छे तेमनामां पण कदाच कोरोनानुं संक्रमण देखाई शके छे। पण हाल जे रीतना वेक्सिन ज एकमात्र शस्त्र छे कोरोना सामे लड़वा माटे, तेनी जे गति है तेने पण वधारवानी जरूर है। साथे साथे जे रीतना छूटछाटों में हाल वधारो करवामां आव्यो छे, जे आम जनता है ते कदाच राज्य सरकार ने आ बाजू ब्लेम करी रही है, तो आ बाजू वेपारीओ जे छे ते खुश है कि चलो तेमने पण रातना 9 वाग्या सुधी तमाम खोलवानी परवानगी दी छे। तो हवे वडोदरा ने अमदावाद बाद हवे जाणीए के राजकोटवासीओ शुं कही रह्या छे। संवाददाता दिलावर चुरेसरा लाइव जोड़ाई गया है। जे दिलावर, राजकोटवासीओनुं शुं कहेवुं छे, छूटछाट अंगे तेओ केटला तैयार छे? जी, खास करीने बात करवामां आवे तो हाल हवे त्यारे राज्य सरकार द्वारा कही शकाय आजोथी वधु छूटछाट छे ते आपवामां आवे छे। खास करीने कही शकाय के दुकान जे बंद थवानो जे समय हतो, जे 7 वाग्यानो हतो, तेने 2 कलाक वधारीने हवे 9 वाग्यानो करी नाखवामां आव्यो छे। रात्रि कर्फ्यूमां पण कही शकाय के वधारेने 1 कलाकनी छूटछाट छे ते राज्य सरकार द्वारा आपवामां आवी छे। 9 वागे जे रात्रि कर्फ्यू अमलमां आवतो तो આજરોજથી રાત્રિના 10 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુ છે તે અમલમાં આવશે, અને ખાસ કરીને જે હોટલ અને રેસ્ટોરન્ટવાળા છે તે 12 વાગ્યા સુધી પોતે ડિલિવરી છે તે રાજકોટ શહેરની અંદર કરી શકશે। આ પ્રકારનો હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે હવે કહી શકાય કે જનજીવન છે થોડુંક સામાન્ય બન્યું છે, લોકો છે તે ફરી કહી શકાય કે વેપાર ધંધા તરફ વળ્યા છે, અને ખાસ કરીને કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા જે છૂટછાટો ધીરે ધીરે આપવામાં આવી રહી છે તેના કારણે લોકો હવે આંશિક રૂપે કહી શકાય કે થોડાક સદ્ધર છે ધીરે ધીરે થતા રહ્યા છે, લોકોના રોજગાર ધંધા છે તે હાલ કરીને ચાલી રહ્યા છે। ખાસ કરીને લોકો कही शकाय के सांजना समय जे मुख्य धंधो कही शकाय तेमां फटको पड़तो हतो, परंतु हवे जे छूटछाट आपवामां आवी छे तेना कारणे हवे फरी एक वखत कही शकाय के धंधा रोजगारनी गाड़ी छे ते पाटे चली शके तेवी शक्यताओ छे देखाई रही छे। आपणे सीधा दुकानदार साथे वात करीशुं, शुं कहेशो हाल अत्यारे हवे 2 कलाकनी वधारे छूटछाट आपवामां आवी छे, खास रात्रिना समये वधारे धंधो होय छे तो आने कारणे थोड़ो फायदो थशे। अमारा माटे बहु सारू छे, रातना समय 2 कलाक वधारे धंधानो टाइम अमारे बहु सारू छे। खाणीपीणीवाळा, पाननी दुकानवाळा, नास्तावाळा माटे बधुय माटे बहु सारू कर्युं। आगामी समय में धीरे धीरे छूटछाट है वधारी जोईए, केम के हवे कोरोना काबू में आवी गयो छे। ना अमारा माटे सारू, जेटलो टाइम जेटलो वधारे आवे एटलो सारू अमारा माटे। राजकोट सहित सौराष्ट्र जगत में अंदर चा पानी के ऊपर लोग संख्या में आता हो। खास कर अहीं लोग अवर जवर करता हो तरह हमें आज प्रकार की छूटछाटो आपी है, तो खास कर धंधा संचालकों तमामने फायदो थशे। तमाम लोगों फायदो थशे, नाना माणसों बधाने फायदो थशे। नाना धंधावाळाने बधा अत्यार सुधी बंध हतो एटले बधा हैरान थई गया था, अत्यारे 2 कलाक होयथी बहु सारू कहेवाय। एम પણ કહી શકાય કે હવે જે 2 કલાકનો જે કહી શકાય સમય છે તે આપવામાં આવ્યો છે તેના કારણે લોકોની અવરજવર છે તે હવે સામાન્ય બની છે। ખાસ કરીને કહી શકાય કે જે ધંધા રોજગાર કરતા લોકો છે તે ખાસ કરીને રાત્રિ સમયે જેનો કહી શકાય કે ધંધો ચાલતો છે, ખાણીપીણીવાળા હોય, ચાની કેટલીવાળા હોય કે પાનના ધંધાર્થીઓ, તમામ જગ્યા ઉપર કહી શકાય જે પ્રકારની છૂટછાટો છે તે આપવામાં આવી છે। લોકોની જે અવરજવર કહી શકાય કે સાંજના સમયે જે રહેતી હોય છે ત્યાં ખાસ કરીને જે કહી શકાય કે લોકડાઉન છે તે નાખી દેવામાં આવે છે, અને 7 વાગ્યા બાદ તે તમામ દુકાનો છે તે બંધ થઈ હોય છે, તો સ્વાભાવિક છે કે લોકોને ત્યારે મુશ્કેલીનો સામનો પણ છે તે કરવો પડતો હોય છે, અને ત્યારબાદ કહી શકાય કે बजारों अंदर जो ट्राफिक की समस्या है तो सर्जाती हुई है। परंतु हाल अत्यारे राज्य सरकार द्वारा जो प्रकार की छूटछाटो आपवामां आवी छे, खास करीने 2 कलाकनो समय वधारो करवामां आव्यो छे, रात्रिना 9 वाग्या सुधी जे कही शकाय के सामान्य दिवसों में धंधार्थीओ धंधा रोजगार करता होय छे ते प्रकारने जो छूटछाट आपवामां आवी छे, आना कारणे हवे आर्थिक जो फटको लोकोने पड़तो हतो तेमां थोड़ी राहत है तो स्वाभाविक है कि लोकोने मळी रहेशे। खास करीने जे खाणीपीणे धंधार्थीओ छे तेने सौथी वधारे फायदो थशे, केम के रात्रिना समय स्वाभाविक है कि 7 वाग्या बाद तो लोको छे ते पोताना धंधा रोजगारमांथी नवरा थईने त्यारबाद कही शकाय के पोताना परिवार साथे क्यांक होटल अथवा रेस्टोरंटमां जाता हो, परंतु रात्रि समय दुकानों बंद कर देता था तेने कारणे जे तमाम जे कही शकाय के होटल संचालकों से रेस्टोरेंट संचालकों से आर्थिक फटको है सौथी वधारे पड़तो हतो। परंतु हवे राज्य सरकार द्वारा जे छूटछाट आपवामां आवी छे, 2 कलाकनो जे समय वधारवामां आव्यो छे तेने लईने थोड़ीक आर्थिक राहत है ते मळी रहेशे। तथा जे कर्फ्यूनो समय है रात्रे 9 वाग्याथी हवे 10 वाग्यानो करी नाखवामां आव्यो छे, तेमां पण 1 कलाकनो समय छे वधारो छे ते करवामां आव्यो छे, जेथी करीने जो तमाम जे दुकान संचालको छे ते 9 वागे पोतानी दुकानो चालू पण राखे तो त्यारबाद 1 कलाकनो समय मळे छे के तेओ पोताना घरे छे ते परत फरी जाय, एटले तेमां पण 1 कलाकनो समय वधारो छे ते करवामां आव्यो छे। तथा होटल और रेस्टोरेंट संचालकों से पोतानी पार्सल सुविधाओं से तमाम लोगों सुधी पहुँचाड़ी सके ते माटे 12 वाग्या सुधीनो समय है आपवामां आव्यो छे, तेओ लोको डिलिवरी करी शकशे। आ प्रकार की छूटछाट है ते आपवामां आव्यो छे। हजू पण लोको छे राह जोई रह्या छे कि आगामी समयनी अंदर तमाम जे कही शकाय के मॉल है, सिनेमा गृहो है तेमां पण अमुक कही शकाय के आंशिक रीते छूटछाट है आपवामां आवे, अने जनजीवन है फरी एक वखत सामान्य थई गयुं। केम के हाल अत्यारे कोरोना है काबूमां आव्यो छे, लोकोने पण कही शकाय के कोरोनानो जो डर हतो बीजी लहर दरमियान तेमांथी हवे लोको छे बहार नीकળી રહ્યા છે, आर्थिक रीते पण हवे लोको छे धीरे धीरे आगळ आवी रह्या छे। हवे फरी एक वखत कही शकाय के आर्थिक फटको लोकोने न पड़े अने राज्य सरकार द्वारा वधारे छूटछाट आपवामां आवे आ प्रकारनी पण आशा है ते राजकोटवासीओ राखी रह्या छे। जी। જે રીતના વેપારીઓ તો ખૂબ જ ખુશ છે આ નિર્ણયથી, વેપારીઓ આ નિર્ણયને ખૂબ જ આવકારી રહ્યા છે, પણ રાજકોટવાસીઓ જે રીતના આપના દ્વારા દ્રશ્યો બતાવવામાં આવ્યા ત્યારે બે ત્રણ લોકો માસ્ક વગર ફરતા હતા, રાજકોટવાસીઓ હજી કેટલા જાગૃત છે તેમના દ્વારા છૂટછાટોને લઈને જ્યારે કેસ ઘટ્યા છે ત્યારે બેદરકારી દાખવવામાં આવી રહી છે, શું કહેશો આના પર? कही सकते कि हाल अत्यारे केसों घट्या है, परंतु तेम छतां लोकोए कही सकते कि बेदरकारी है ते न राखवी जोईए, फरजियातपणे कही सकते कि मास्क है ते पहेरवुं जोईए, खास करीने कही सकते सोशल डिस्टन्सनुं पालन है ते पण करवुं जोईए, जेथी करीने त्रीजी लहर है ते न आवी शके। खास करीने लोकोए हवे जागृत थवानी जरूर है। खास करीने मोटी संख्यामां युवानो छे ते अहीं ऊभा हता, परंतु राजकोट शहरना जो राजमार्गो पर जोईए तो तमाम लोको फरजियातपणे मास्क पहेरता थया छे। हाल अत्यारे आपणे ज्यां ऊभा छे ते चानी केटली छे स्वाभाविक छे, चा पीवा माटे आवे तो स्वाभाविक लोको छे पोतानो मास्क नीचे करवाना छे, परंतु तेम छतां लोकोए ध्यान राखवानी जरूर है। लोगों संक्रमण एकबीजा में न फैलाय चा पीती वक्त खास करीने कही शकाय के सोशल डिस्टन्स मेंटेन थाय ते प्रकारनी तकेदारी खास करीने राखवानी जरूर है। हाल अत्यारे जोवा छे तो राजकोट शहरना तमाम जे अलग अलग विस्तारों आव्या छे ते तमाम हवे लोको छे ज्यारे रोड पर पसार थता त्यारे फरजियातपणे मास्क पहेरता पण नजरे पड़ता है। हवे लोकोमां एक जागृति है तो आवी छे, केम के लोकोए पण समजे जो फरजियातपणे मास्क पहेरशे, सोशल डिस्टन्सनुं पालन करशे तो क्यांक ने क्यांक कही शकाय के कोरोना केसो जे शरूआतना तबक्कामां जे वध्या हता तो ते हवे वधशे नहीं, एटले हवे लोको नियमोनुं पालन करता थया छे, परंतु त्रीजी लहर न आवे ते माटे पण आ तमाम प्रकारना नियमोनुं पालन करवुं खूब ज जरूरी बने छे। जी और समग्र माहिती बदल आपनो आभार। तो दर्शक मित्रों जे रीतना त्रण महानगरों में केवी परिस्थिति है, लोग के तैयार है, आपने जाणवानो प्रयास कर्यो। राजकोट, वडोदरा और अमदावाद में केवी रीतना लोग आ निर्णय ने आवकारी रहा है, वेपारी खूब ज खुश है, मानसिक रीते तेमने राहत मिली रही है तेवुं कही रहा है। तो आंशिक छूटछाटना लीधे केवी रीतनी आगामी परिस्थिति सर्जाशे ते तो हवे जोवानुं रहेशे। खास जरूर है आपणे पण एटली ज जागृतता लाववानी जरूर है, आपणे पण तकेदारीना पगलां लेवानी जरूर है। निर्माण न्यूज आपने हमेशा अपील करतुं रहेशे कि एसएमएसवीनुं पालन जरूरथी करो, कारण के हाल केस घट्या है पण कोरोना हजी पण गयो नहीं। दर्शक मित्रों आज विशेष रजूआत अंतर्गत बस आटलू ज। अवनवा विषयों साथे फरी मळीशुं, त्यां सुधी कशिशने आपशो रजा। नमस्कार।